વિશ્વની ઓળખ અને ભારતની શાન એવા એશિયાટિક લાયન્સનું એકમાત્ર સ્થાન એટલે ગીરનું જંગલ, જ્યાં અનેક સિંહો સહિત વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. હાલ ઉનાળો તેની કાળઝાળ ગરમી વર્તાવી રહ્યો છે ત્યારે મૂંગા પશુઓ પણ પાણી માટે તળવળી રહ્યા છે. વનરાજી સૂર્યનારાયણના પ્રકોપને કારણે પીળી થવા લાગી છે. વનરાજીમાં વસતા સિંહ, દીપડા, હરણ સહિતના અનેક પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓ માટે પાણીની સમસ્યા સર્જાય છે ત્યારે વન્ય પ્રાણીઓની બહારે આવવા માટે હાલ વન વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. પ્રાણીઓને બચાવવા વન વિભાગે સાસણ અને ગીર પંથકમાં પ્રાણીના કૃત્રિમ પોઈન્ટ બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. વન વિભાગે 500 જેટલા કૃત્રિમ પોઈન્ટ બનાવી તેમાં ટેન્કરથી પાણી ભરવાની શરૂઆત કરી છે. વોટર પોઈન્ટ કી બાત કરે તો અમારે જો ગીર હૈ ઉસમે પૂરે મે 425 સે ઉપર વોટર પોઈન્ટ હૈ ઓર ઉનકો હમ કિસી ને કિસી તરીકે સે ભરતે હૈ. અબ ભરને કે તરીકે સે બાત કરે તો હમ સોલર મોટર લગાતે હૈ જહાં પે પાણી કા સોર્સ હો, જૈસે કુઆ હૈ છોટા બનાયા હુઆ, ઉસમે યદિ નીચે જમીન મે સે પાણી આતા હૈ તો સોલર મોટર જૈસે હી દિન મે લાઇટ આતી હૈ ઓપરેટ હો જાતી હૈ ઓર પાણી કા પોઈન્ટ ભર જાતા હૈ. ઉસમે કોઈ ડિસ્ટર્બન્સ ભી નહીં હોતા હૈ ઓર વન્ય પ્રાણી કે લિયે ભી કાફી અચ્છા હૈ. સેકન્ડ વાત કરીએ તો હમ વિન્ડ મિલ લગા દેતે હૈ જો પવન ચક્કી બોલતે હૈ છોટી, ઓર વો જૈસે હવા ચલતી હૈ તો ઓટોમેટિક જૈસે હેન્ડપંપ એક્શન હોતા હૈ ઉસી સે પાણી નિકલતા રહેતા હૈ. વો ભી કે એક ઇન્વોલેટ એરિયા ક્રિએટ હોતા હૈ ઓર વાઇલ્ડ લાઇફ કે લિયે કાફી અચ્છા હૈ. કાળઝાળ ગરમીને કારણે ગીરના જંગલમાંથી પસાર થતી 7 નદીઓ અને નાળાઓ સૂકા ભટ્ટ થઈ ગયા છે, જેના કારણે જંગલમાં વસતા વન્ય પ્રાણીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વન્ય પ્રાણીઓને પીવાના પાણીની સમસ્યા સર્જાય છે, જેના કારણે ગીર જંગલમાં 1.5 થી 2 કિલોમીટરના અંતરમાં કૃત્રિમ રીતે પીવાના પાણીના સ્ત્રોત ઊભા કરાયા છે, જેમાં પીવાના પાણીની સગવડ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા એ પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે પાણી માટે ઊભા કરાયેલા પોઈન્ટ ખાલી ન થઈ જાય, અને તેથી જ તેને દિવસમાં 2 થી 3 વખત ભરવામાં આવે છે. તો ગરમી વચ્ચે પાણી મળી રહેતા જાણે વન્ય પ્રાણીઓ પણ ખુશખુશાલ મુદ્રામાં આવી ગયા છે અને પાણીનો આનંદ ઉઠાવે છે. વોટર જો મેનેજમેન્ટ એક ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ કા પાર્ટ હૈ ગીર મે ઓર હમ ઇસકો જૈસે હમે લગતા હૈ કે સ્ટેજ વાઇઝ વોટર પોઈન્ટ શરૂઆત કરતા હૈ, સભી વોટર પોઈન્ટ એક કે સાથ શરૂઆત નહીં કરતા હૈ. જૈસે માન લો કુછ વોટર પોઈન્ટ હોગા અગર દિસંબર એન્ડ કે બાદ ભી શરૂ કરને પડેંગે, કુછ ફરવરી મે શરૂ કરને પડતે હૈ, કુછ માર્ચ મે શરૂ કરને પડતે હૈ ઓર સ્ટેજ વાઇઝ વાપસ ક્લોઝિંગ હોગા. જૈસે બરસાત હુઈ પહેલી તો કોન સે ગીર કે કિસ પાર્ટ મે હુઈ, ફિર ઉસકે બાદ કોન સે પાર્ટ કે ચાલુ રખને, ઉસી કે અનુસાર વોટર પોઈન્ટ મેનેજમેન્ટ કા કોઈ. વિભાગ દ્વારા જે કુંડા બનાવવામાં આવ્યા છે તે ખાસ રકાબી આકારના બનાવવામાં આવ્યા છે, કારણ કે વન્ય પ્રાણીઓને પાણી પીવામાં કોઈ મુશ્કેલી ન સર્જાય. આ સાથે જ આ કુંડાઓના કિનારા પર શણના કોથળાને પાણીમાં પલાળી રાખવામાં આવ્યા છે. તે આ કુંડાનું પાણી 2-3 દિવસે બદલવામાં આવે છે, જેના કારણે શુદ્ધ પાણી વન્ય પ્રાણીઓને પીવા મળે. તો જે પાણી બદલવામાં આવે છે તેને એક જગ્યાએ સ્ટોર કરવામાં આવે છે. આ સ્ટોર થયેલા પાણીમાં ઠંડક મેળવે છે. पे हर एक वाटर पॉइंट है उसका क्लीनिंग कर देते हैं और वो जो क्लीनिंग से जो करते हैं तो पानी जो निकलता है वो बाजू में एक है उसके पास में मानना बना रखा है, जो एक मिट्टी का खड्डा होता है वो पानी उसमें जाता है और वो जाने के बाद उस पानी में स्टे करता है. कुछ जानवर वहाँ पर भी पानी पीते हैं और पानी पीने के बाद में जो मटीरियल जो मिट्टी है वो गिली जैसी होती है तो उसमें सांभर है, वाइल्ड बोर है, वो आकर के उसमें जो मड बात करते हैं, जो कि एक महत्व का विषय है, महत्व का पॉइंट है और ये वाइल्ड लाइफ मैनेजमेंट का काफी इंपॉर्टेंट एंगल भी है. સમગ્ર એશિયા ખંડમાં ગીરનું જંગલ તેની સુંદરતા અને રમણીયતાને કારણે જાણીતું છે. ચારે બાજુ વનરાજી અને તેમાં વસતા અલગ અલગ વન્ય પ્રાણીઓ ગીરની સુંદરતામાં 4 ચાંદ લગાવી દે છે. રોહિત બારડ, VTV ન્યૂઝ, ગીર સોમનાથ.